બાબરાના વાલાડી ગામે ખેડૂતોને પોતાનો તૈયાર થયેલો પાક ક્યાં વેચવો તેની ચિંતામાં મુકાયા છે. એક તરફ કોરોના વાયરસની મહામારી છે ત્યારે બીજી તરફ તૈયાર થયેલો પાક ક્યાં વેચવો તો ખેડૂતો માટે સવાલ ઉપસ્થિત થયો છે. વાત કરીએ બાબરા તાલુકાના વાલાડી ગામના ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાકમાં મરચા ડુંગળી જેવા પાક તૈયાર છે તે હાલ ખરીદી કરવામાં ન આવતા ખેડૂતોને પડી રહી છે હાલાકી. અમરેલીના બાબરા તાલુકાના વાલડી ગામના ખેડૂતો કોરોના વાયરસ અંતર્ગત પોતાના તૈયાર થયેલા પાકને ક્યાં વેચવો તેવી મુશ્કેલી અનુભવી રહ્યા છે. સમગ્ર વિશ્વને કોરોના વાયરસની દહેશત છે ત્યારે તેવા સમયે બાબરા તાલુકાના વાલડી ગામના ખેડૂતો ને કોરોના વાયરસ અન્વયે પોતાના તૈયાર થયેલા પાકથી ચિંતામાં મુકાયા છે. હાલ 17 મે સુધી લોકડાઉન સરકાર દ્વારા વધારવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. અમરેલીના બાબરી તાલુકાના વાલાડી ગામે ખેડૂતોને વ્યથા સાંભળી સરકાર સુધી ખેડૂતોને વાડી ખેતરમાં જવાની છૂટ આપતા ખેડૂતોએ પોતાનો નિષ્ફળ જતા પાકને તો બચાવી શક્યા છે, તૈયાર થયેલા પાકને હવે ક્યાં વેચવો તેની મુશ્કેલીમાં મુકાય છે. તેનો નિકાલ કરવામાં આવે તેવો તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. ખેડૂતો બેહાલ બની રહ્યા છે ત્યારે ખેડૂતોને વારે સરકાર આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે. કિશોરભાઈ દથડિયા, બાબરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ. હવે આ લોકડાઉનને હિસાબે અત્યારે ખેડૂતો એટલા બધા હેરાન છે, કપાસ મરચા ડુંગળી એ કોઈને વેપારીને કોઈને લેવો જ નથી. યાર્ડમાં ખેડૂતો વેચવા જાય તો ત્યાં એના ભાવે ફાવે એમ ખેડૂતોનો માલ કાપે છે. અને આ લોકડાઉન કરીને તો ખેડૂતની અત્યારે પરિસ્થિતિ બહુ જ વીક થઈ ગઈ. માલ વેચ્યા વગર પૈસા નથી. અને હમણાં ચોમાસું નજીક આવે છે, ખાતર બિયારણના પૈસાની જોગવાઈ અત્યારે કંઈ સરકાર 1 રૂપિયાનું પાક ધિરાણ કે એવું કંઈ નવું વધારાનું કંઈ આપતા નથી. અને ધિરાણ ભરવાના અત્યારે પૈસા ખેડૂત પાસે નથી. તો આ માલ વેચવો તો ક્યાં વેચવો? હવે લોકડાઉનના હિસાબે જે સુરતથી લોકો આવે છે અને એને પણ ચાવંડ અત્યારે એવડી લાઈન કરીશ. અમારા છોકરા બધા જે સુરતમાં અટવાણા છે એને હોમ ક્વોરન્ટાઇન કરવા કે શું કરવું એવી રીતના ટૂંકમાં સરકારની અનાવડત છે એના હિસાબે બેફામ અત્યારે હેરાન થાય. અને અમારા અત્યારે મજૂરો અત્યાર સુધી અહીંયા હતા અને હવે જ્યારે ચોમાસું શરૂ થવાની તૈયારી છે ત્યારે અત્યારે આજકાલમાં મજૂરોને મોકલવાની તૈયારી કરી પણ એસટીમાં નહીં, લક્ઝરીમાં 1500 થી 2000 રૂપિયાના ભાડા વસૂલ્યા. હવે એ ગરીબ માણસો પાસે ખાવાના પૈસા નથી અને એને અત્યારે એમપી મોકલ્યા, હવે ત્યાંથી આવશે નહીં. ટૂંકમાં સરકારની નીતિ એવી છે, ખેડૂતોની ખેતી કેમ ભાંગવી. મારે હવે વધારે કાંઈ કહેવું નથી. આ લોકડાઉનના નામે ખેડૂત, હું વલાડીનો ખેડૂત છું. અહીંયા અત્યારે ખેડૂતના ઘરમાં ડુંગળી ઘરે ઘરે પડી છે, કોઈ જાતની લેવાલી જ નથી. ખેડૂતના ડુંગળીના ભાવ જ પેપરમાંથી આવતા, અત્યારે 100 રૂપિયામાં લેવાલી નથી. ખેડૂતને ઉત્પાદન અત્યારે 100 રૂપિયા ઉપર ખર્ચો થાય છે ડુંગળીમાં. અને આ ડુંગળી જ્યારે 100 રૂપિયા કિલો જતી ત્યારે શહેરની ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જતા, મીડિયાવાળા પ્રેસવાળા રાજકારણીઓ હાથે ઉછળતા. અત્યારે ખેડૂતના ઘરમાં 100 રૂપિયા મણ કોઈ લેતું નથી તો કોઈ બોલવાવાળું છે નહીં. પરપ્રાંતીય લોકો ગયા એને પૈસા દેવા પડ્યા, ખેડૂતને વ્યાજે લઈને માલ વેચાણો નથી. છેલ્લા 3 મહિના થયા પરપ્રાંતિઓને વ્યાજે લઈને પૈસા દેવા પડ્યા. હવે પરપ્રાંતિઓ આવે એમ નથી. બિયારણના પૈસા લેવા માટે ખેડૂતને અત્યારે પૈસા વ્યાજે લેવા પડે એવી પોઝિશન આવી ગઈ છે. અત્યારે ખેડૂતના ઘરમાં પૈસા જ નથી ઠામુકા. ડુંગળીના મરચીના કે કોઈ પણ વસ્તુના ટેકાના ભાવે તો ખરીદી નથી થતી. આ મરચા અહીંયા પડ્યા છે, કોઈ જાતની લેવાલી જ નથી, કોઈ વેપારી જોવા જ નથી આવતો. ડુંગળી ગામમાં નીકળો એટલે ઘરે ઘરે ડુંગળી પડી છે. ડુંગળીની કોઈ જાતની લેવાલી નથી. ડુંગળીના તો છેલ્લા 2 મહિના પેપરમાં ક્યાંથી આવતો હતો ભાઈ? શું કહે? હું ભર્યું હતું આમાં. અને ક્યાં જવાનું તો? ઠીક, આમાં કઈ કોઈને વાગ્યું? કેટલા જણા બેઠા હતા? બે જણા બેઠા હતા. અને પછી આમાં બીજું કઈ નુકસાન થયું છે ટ્રેક્ટરમાં? ટ્રેક્ટરમાં નુકસાન નથી, સાયો વળ્યો. ઠીક, સાયો વળી ગયો. અને કઈ જગ્યા પડી ગયું? હા, એમ ક્યુ આ જગ્યા કઈ કહેવાય? આ સોકડી પંપે બાયપાસ, રાજકોટ બાયપાસ સોકડી.